નમસ્કાર સ્પાર્ક ટુ ડે માં આપનું સ્વાગત છે બનીને તૈયાર થઈ ગયું છે એમનું ઉદ્ઘાટન કરવામાં આવશે દેશવાસી એક જ વસ્તુની રાહ જોઈ રહ્યા છે કે બાવીસ તારીખે ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી પણ ઘણા બધા એવા વ્યક્તિઓ છે ત્યાં જવાના છે અને ઘણી બધી વસ્તુઓ ભગવાન રામના મંદિરની અંદર લાગવાની છે એમાં બરોડા મેટલ લેબલ વર્ક દ્વારા પણ જે ભગવાન રામનું જે મંદિર છે એની અંદર આ જે પ્લેટો બનાવવામાં આવી છે આપ જોઈ રહ્યા છો ખૂબ સુંદર પ્લેટો અહીંયા બરોડા મેટલ લેબલ વર્ક દ્વારા તૈયાર કરવામાં આવી છે આપણી સાથે આ કંપનીના જે લોકો છે એમની સાથે પણ વાત કરીશું અને જે રીતે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે ભગવાન રામનું મંદિર જે છે ભવ્ય મંદિર જેનું પ્રધાનમંત્રી આ પ્લેટમાં ખાસ વાત એ રીતે છે કે રામાયણના પાત્ર વિશે જે જટાયું પક્ષી હતું જે એના વિશેની માહિતી આપવાનો ટ્રાય થયો છે બે ભાષામાં એક ઇંગ્લિશમાં બી બનેલી છે અને એક હિન્દી ભાષામાં બી બનેલી છે ઓકે આ કેટલું કેટલું ટાઈમ આમાં લાગ્યું અને કેટલી પ્લેટો આપણે બનાવવામાં આવી છે આમાં પ્લેટ આખું મેન્યુફેક્ચરિંગ થતાં દોઢથી બે દિવસનો સમય લાગેલો છે અને આવી અત્યારે ટોટલ ચાર પ્લેટ છે આ સાઈઝની અને ચાર પ્લેટ નાની સાઈઝની છે પણ મહત્વની વાત એ છે કે આ સાઈઝ રેડી માર્કેટમાં નથી અમે સ્પેશિયલ સાઈઝ ઓર્ડર આપીને બનાવવામાં આવેલી છે જે અમારે ત્યાં આવતા અ પચીસેક દિવસ થયા હતા એટલે આ સિલેક્ટેડ ઓર્ડર આપીને બનાવાયેલી સીટ અમે આ કામ કરેલું છે ઓકે આ જે મટીરિયલ છે એમાં કયા કયા વસ્તુનું થયું છે આ પ્યોર બ્રાસ મટીરિયલ બનેલું છે અને બે એમ એમ ડીપ થયેલું છે જે જૂના જમાનામાં આપણે પથ્થર ઉપર કોતરણી કામથી થી જ હશો એ જ વસ્તુ આધુનિક ટેકનોલોજી ને લઈ અને પિત્તળ ઉપર એ વસ્તુ કરવામાં આવેલી છે એટલે કોતળી કામ આ કરીને આખી પ્લેટ રેડી કરવામાં આવી છે બ્રાસની છે ને આ પચાસ વર્ષ સો વર્ષની લાઇફ વાળી આ પ્લેટ છે ને એને ધ્યાનમાં રાખીને આ પ્લેટ ડેવલપ કરવામાં આવે અચ્છા જે ચિત્રો બનાવવામાં આવ્યા છે અમે જોઈ રહ્યો છું કે અલગ અલગ ચિત્રો હશે કે પછી અલગ સબ્જેક્ટ ઉપર છે કે સજટાયુ નું છે તો એને રિલેટેડ ડ્રોઈંગ હશે કુબેરટીલાની છે તો એના રિલેટેડ અત્યારે કુબેરટીલા અને જટાયુ ની હિન્દી અને ઇંગ્લિશ વર્ઝન એમ કરીને ચાર પ્લેટ બનેલી છે તો જે જટાયુ નું આ રીતે હશે ને પેલામાં કુબેર ટીલાનું ઇમેજ હશે ઓકે બેન શું કેશો જે રીતે ભગવાન રામના મંદિરની તમામ ભારતવાસીઓ રાહ જોઈ રહ્યા છે કેટલી ખુશી છે અને આપના ત્યાંથી જઈ રહ્યું છે આ વડોદરાથી અત્યંત ખુશી છે અને મારા ભાઈએ ખૂબ જ મહેનત કરી છે આના માટે ઓર્ડર લેવાથી લઈને એક્ઝિક્યુટ સુધી એને ખૂબ જ મહેનત કરેલી છે અને અમને ખૂબ ગર્વ છે કે આજે અમારું નામ આટલા મોટા પાયે થઈ રહ્યું છે એના માટે અમે ભગવાન રામનું બી ધન્યવાદ માનીએ છીએ અને બધા સ્ટાફ બરોડા મેટલનું મારો ભાઈ બધાનું જ અમે ખૂબ ધન્યવાદ માનીને સરસ રીતે આ એક્ઝિક્યુટ થઈ રહ્યું છે આજે કામ

ટ્રાન્સપોર્ટ માં કે ટાઈમ નથી અત્યારે એટલે બાય રોડ પ્રાઇવેટ ગાડી કરીને અમે મજબૂત પેકિંગ કરેલું છે ત્રણ થી ચાર લેયર કરેલું છે તાકી આને સ્ક્રેચ કે ડેમેજ ના થાય કેટલી ખુશી થઈ રહી છે ભવ્ય મંદિર બની રહ્યો છે લાખો ની સંખ્યામાં ત્યાં બધા લોકો જવાના છે અને જે સપનું હતું ભારતવાસીનું શું કે આના માટે તો એક જ લીટીમાં હું કહીશ કે અમને આ જન્મમાં રામ મંદિરનું કાર્ય કરવાનો જે અમને અવસર પ્રાપ્ત થયો છે એ શબ્દ જ નથી એના માટે અને અમે આવનારી પેઢી માટે બી એક માઇલસ્ટોન મૂકીને જવાના છીએ કે ભાઈ અમારા પૂર્વજો કઈ રીતે કામ કર્યું છે રામ મંદિરમાં અને પ્લસ આ કામ કરવાથી આવનારી પેઢીઓ બી ધાર્મિક લાગણી જોડે જોડાય ધાર્મિક સંસ્કૃતિઓ જોડે જોડાય એ ઉદ્દેશથી આની અંદર અમે લોકોએ કામ કરવામાં કોઈ કચાશ નથી રાખી અને બીજું ભગવાન શ્રી રામ નો આશીર્વાદ હોય હુકમ હોય તો જ આ વસ્તુ હોય છે થઈ છે અમારા માટે માટે એના અમે ભગવાન શ્રી રામના આશીર્વાદ સમજીએ કે એમનો હુકમ છે તો જ આ કાર્ય કરવાની અમને તક મળી છે ખરેખર ખૂબ સારી વાત છે ભગવાન શ્રી રામ આશીર્વાદ જ આપણા વડોદરાને મળ્યો છે અને ગુજરાતને મળ્યો છે એટલા માટે ઘણી બધી વસ્તુ એવી છે જે છે ભગવાન રામના અયોધ્યામાં જે મંદિર છે અને એના માટે પણ આપણે જોયું હશે કે સૌથી લાંબી જે અગરબત્તી છે એ પણ આપણા વડોદરામાં તૈયાર કરવામાં આવી વિવાભાઈ ભરવાડ દ્વારા જે મહેનતથી એક અગરબત્તી તૈયાર કરવામાં આપણી સાથે હિન્દુ સંગઠન પણ છે એમની સાથે બી વાત કરીશું કેટલી ખુશી છે આજે વડોદરા માટે બહુ ગર્વની વાત છે બહુ જ ગર્વની વાત છે અને બહુ ખુશીની વાત છે જય શ્રી રામ જે પ્લેટો બનાવવાનો મોકો આ વડોદરાને મળ્યો એ બદલ આપણે ચિંટુભાઈને બી આપણે અભિનંદન કરીએ કે તમે રામજીના આવા સારા કાર્યમાં તમે સહભાગી થયા એટલે ખૂબ ગર્વની વાત છે જય શ્રી ખૂબ ગર્વની વાત છે તમામ જે હિન્દુ સંગઠન છે એ પણ ભગવાન રામનું જ્યારે ભવ્ય મંદિર બની ગયું છે ત્યારે ત્યાં જવાના છે આપ શું કહેશો બેન ખરેખર બહુ જ ખુશીની વાત છે કે આપણા વડોદરામાં બધાને આ મોકો મળ્યો છે રામજી સાથે જોડાવાનો અને એનાથી આપણી બનીને આવ્યું છે તો કાયમ માટે આપણું આ નામ પણ અમર રહેશે ખુબ સરસ જે પ્લેટો બનાવવામાં આવી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો દીપકભાઈ બી છે આપણી સાથે આવો દીપકભાઈ તમામ મકરપુરા જીઆઈડીસી ની વાત કરીએ તો આ જીઆઈડીસી માં આ કંપની આવેલી છે દીપકભાઈ શું કે ખૂબ જ ગર્વ લેવાની વાત છે કે આપણા વડોદરા થી આ જે પ્લેટો છે ભગવાન રામ ના મંદિરમાં લાગશે હા ખરેખર હું આવબેન અને એમના સ્ટાફ ને ખુબ જ અભિનંદન આપું છું એમના પિતાશ્રી સાથે અમારા લાયન્સ ક્લબ માં સ્વર્ગસ કે જેઓ આ કંપનીની સ્થાપના કરેલી એ કંપનીના સ્થાપક અને જે બરોડા મેટલનું કામ એમને સંસદ ભવન થી લઈને કેવડિયાથી લઈને ગુજરાત ગવર્મેન્ટને લઈને ઘણી બધી મોટી મોટી એલ ટી જેવી કંપની સાથે સંલગ્ન રહીને કામ કરે છે ખરેખર એ અવનીબેન એમના પિન્ટુભાઈ જે આ ચિન્ટુભાઈ તેમજ સમગ્ર સ્ટાફ ખૂબ મહેનત કરે છે અને ખરેખર મહેનતનું કામ છે અને આ પ્રભુ શ્રી રામના ખૂબ જ આશીર્વાદ મળેલા છે ત્યારે જ આ કામ આ અહીં મળ્યું છે અને આજે સંપન્ન થયું છે આજે શુભ મૂહર્તની અંદર એ મોકલી રહ્યા છે અને અમને પણ સહભાગી બનાવ્યા છે બદલ આજે બરોડા મેટલના સ્ટાફનો બરોડા મેટલના હોદ્દેદારોનું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું ધન્યવાદ કેટલી ખુશી દીપકભાઈ થઈ રહ્યો છે જ્યારે ભગવાન રામનું આટલું ભવ્ય મંદિર બની રહ્યું છે ને જે આપણે રાહ જોઈ રહ્યા હતા એ હવે થોડાક જ દિવસોમાં એ રાહ હવે પૂરી થશે અરે આપણા માટે તો ખૂબ જ ગર્વ કહેવાય કે આપણે આપણા જન્મની અંદર પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજે જ્યારે રામનું ભવ્ય ભવ્ય મંદિર બની રહ્યું છે અને આપણી જ્યારે સનાતન સંસ્કૃતિ આજે વિશ્વની અંદર પ્રસિદ્ધ છે અને આપણે એના સાક્ષી છે આપણો ભારત દેશ જ એક એવો દેશ છે કે જેની સંસ્કૃતિ છે એમાં અમારા અવની બેન અને ચિન્ટુભાઈને સમગ્ર સ્ટાફ એની અંદર ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે આજે આ નેમપ્લેટ ત્યાં મોકલાવાના છે ખરેખર વડોદરાવાસીઓએ આ તબક્કે ગર્વ લેવું જોઈએ અને એમને એમને આ જે પ્રેરણા મળી છે અને જે કામ મળ્યું છે જેમને પણ એલ એન્ડ ટી કંપનીએ જે કામ આપ્યું છે એમને પણ આપણે ખૂબ અભિનંદન આપીએ છીએ ખૂબ ગર્વની વાત છે દર્શક મિત્રો અને જે રીતે આ કંપની દ્વારા આ તૈયાર કરવામાં આવી છે ભગવાન રામના મંદિરની અંદર આ તમામ જે પ્લેટો છે એ લાગવાના છે આપણી સાથે હિન્દુ સંગઠનના જે બીજા લોકો છે એમની સાથે બી વાત કરીશું શું કહેશો આપ જય શ્રી રામ સૌને એક ગર્વની વાત છે કે જેની વર્ષોથી સનાતનીઓ રાહ જોઈ રહ્યા હતા પ્રભુ શ્રી રામચંદ્રના મંદિરના અને પ્રાણ પ્રતિષ્ઠા રીતે રામાયણમાં કોઈ ને કોઈ વ્યક્તિએ યોગદાન આપ્યું તે આવી રીતે આજે આપણા પિન્ટુભાઈએ પણ રામ મંદિરમાં એક સરસ એવું યોગદાન આપ્યું છે મેં પિન્ટુભાઈને આ કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખા સનાતનીઓને

તમામ જગ્યા પર લાગી રહ્યા છે અને અત્યારે ભગવાન રામ નું જે મંદિર છે આપણે બધા જ જેની રાહ જોઈ રહ્યા હતા હવે આ જે રોડ ના માધ્યમથી આ તમામ જે પ્લેટો છે જે તૈયાર કરવામાં આવી છે દર્શક મિત્રો આ અહીંયા અત્યારે પેકિંગ થઈ ગયું છે અને આપ જોઈ રહ્યા છો આ પેકિંગ કરવામાં આવ્યું છે અયોધ્યા દરબાર પ્રસંગ આ જે પ્લેટો છે એ અયોધ્યાના ભગવાન રામનું જે ભવ્ય મંદિર છે એમાં આ તમામ જે પ્લેટો છે મારા વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાનને કહીશ ખૂબ સારી રીતે પેકિંગ કરવામાં આવી છે કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય કેમ કે અહીંયાથી બાય રોડ અયોધ્યા મોકલવાની છે દર્શક મિત્રો અને વડોદરા માટે ખૂબ ગર્વની વાત છે અને જે રીતે આ તમામ સ્ટાફે મહેનત કરી છે અને ભગવાન રામનું જે મંદિર છે એની અંદર આ તમામ જે પ્લેટો છે એ લાગવાની છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે સ્ટાફના લોકો દ્વારા પણ આ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આ જ ગાડીની અંદર આ પ્લેટો જે છે અયોધ્યા મોકલવામાં આવશે અને ખાસ કરીને આ એક જનની મહેનત નથી દર્શક મિત્રો બરોડા મેટલ લેબલ વર્ક ના તમામ જે સ્ટાફ છે એમની મહેનત છે અને એમની મહેનતથી જ આ ભગવાન રામ ના મંદિરની અંદર આ તમામ જે પ્લેટો છે એ મંદિરની અંદર લગાવવામાં આવશે કેટલી ગર્વની વાત છે શું કેશો આપ હા તમારા ત્યાંથી કેટલી ગર્વની વાત છે શું કહેશો આ ભગવાન રામની જે મંદ મંદિરની અંદર આ પ્લેટો લાગશે બહુ અગત્યની વાત છે અને બહુ સારી વાત છે કે ભગવાનના લીધે આટલું અમે એક પ્લેટ બનાવી અને લગાવીએ છીએ કેટલી મહેનત લાગી બહુ મહેનત લાગી અને એમાં તમામ વર્કરોની બહુ મહેનત છે આની અંદર હા તમામ વર્કરો છે એમની મહેનત છે અને આ મહેનતનું રંગ એ સફળ થયું છે અને આજ બરોડા મેટલ લેબલ વર્ક દ્વારા આ તૈયાર કરેલી પ્લેટો ભગવાન રામ ના માં લાગશે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર સ્પાક ટુડે ન્યૂઝ માટે